ગુજરાત એટીએસ ને બાતમી મળી હતી કે એક ઈરાની માછીમારી કરી રહેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે, જેને મધદરિયે ગુજરાતની કોઈ બોટમાં ટ્રાન્સફર કરાશે। આ બાતમીના આધારે એટીએસની ટીમે ઓપરેશન શરૂ કર્યું તો દરિયામાં અંધારામાં ઓપરેશન પાર પાડવાનું હોવાથી કોસ્ટગાર્ડની મદદથી ભારતીય જળસીમામાં 5 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે જે પ્રાથમિક રીતે જે પૂછપરછ કરવામાં આવી છે, મેં આપણે આ 5 લોકોને જે મેં નામ આપી છે એ લોકો હજી આપણી પાસે પહોંચ્યા નથી, રસ્તામાં જ છે। એ ઓપરેશન જે થયું છે આપણે સેટેલાઇટ ફોનથીના કોમ્યુનિકેશનથી એ લોકોની સાથે સંપર્કમાં છીએ, એટલે બહુ વિગતવાર આપણી પાસે માહિતી નથી। પણ આપણી જે પ્રશ્ન છે એમાં એમ કહી શકાય કે ઈરાનના આજે 5 આરોપીઓ છે એ લોકો કોનારક ચબહાર ઈરાનના છે, અને આ જે બોટ જે નીકળી હતી એ ચબહારથી નીકળી હતી, અને ચબહારથી નીકળી એટલે પાકિસ્તાનની પશ્ચિમી બંદર એક છે, એટલે એ લોકો પશ્ચિમી બંદર ગયા, અને પશ્ચિમી બંદરમાં જઈ આ જે માદક પદાર્થ છે એની એક જે આખી સ્ટોક છે એ લોકો ત્યાં લોડ કરી અને પછી ભારત તરફ એ લોકો આવ્યા હતા।